राजकोट में राष्ट्रीय एकता मंच द्वारा आज भारत भाग्य विधाता कार्यक्रम नु आयोजन करवामां आव्युं के जेमां विदेश मंत्री डॉक्टर एस जयशंकर उपस्थित रह्या हता। राजकोटना प्रमुख स्वामी ऑडिटोरियम खाते योजायेल कार्यक्रम में मोटी संख्या में प्रबुद्ध नागरिकों डॉक्टर एस जयशंकर वक्तव्य ने सांभळवा माटे पहोंच्या हता। पोताना वक्तव्य में विदेश मंत्री एस जयशंकरे मोटू निवेदन आप्युं हतुं के युक्रेन में चालता युद्ध समय जे भारतीय विद्यार्थियों ने बाहर काढ़या तेमा युक्रेन ना पाड़ोशी देश की मदद मड़ी थी। पोलेंड अने रोमानिया मार्फते विद्यार्थियों ने बाहर काढ़या था। पोलेंड जेवा देशे मदद करी तेनी पाछळनुं कारण ए हतुं के द्वितीय विश्व युद्ध समय पोलेंडना लोकोने जाम साहेबे उतारो आपी अने साचव्या हता। पोलेंडना लोको हजू पण जाम साहेबनो ऋण भूल्या नथी। आ साथे छेल्ला एक दशकमां मोदीना नेतृत्ववाळी सरकार द्वारा विदेश नीति वर्णवी हती। बीजा देशों माटे आजे भारतनुं गौरव अने सन्मान वध्युं छे जे सरकारना सफळ प्रयासथी संभव बनी शक्युं छे। आ साथे भारतना कार्यो आजे वैश्विक स्तरे प्रशंसा तेमनी थई रही छे। રાજકોટ છે સર, હમારે પાસ કા અર્થવ્યવસ્થા કર કમલ હોસે બડા ગર્વ ઓર ગૌરવ આજ ઉપસ્થિત હે કોર્ટ મે આગમન વ્યાખ્યાન કા ક્યા હો સકતી હે ઉસ પે અવસર હે એસે હી વો સામગ્રી આપકે હાથ ઓર ડેનિસ ભાઈ આડેસરા કો મેમેન્ટો સે સ્વાગત કે લિયે રાજકોટ જે એક્સટર્નલ અફેર મિનિસ્ટર યાના મિત્રોને હૃદય કો ફોજ કે સાથ અટેચમેન્ટ રાષ્ટ્રીય વિકાસ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો માટેનો ભારત દાતા નો પરિસંવાદ નો કાર્યક્રમ આજે ભારતના યશસ્વી વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર કે જેમના હિસાબે ભારતની વિદેશ નીતિ સમગ્ર વિશ્વમાં અત્યારે ડોમિનેટ કરી રહી છે અને ભારત છે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે, એમના એવા અનેક નિર્ણયો કે જે નિર્ણયો એ ભારતની છાપ સમગ્ર વિશ્વમાં ખૂબ જ મજબૂત કરી છે, ત્યારે એવા આપણા યશસ્વી વિદેશ મંત્રી એસ જયશંકર સાથેનો આજનો પરિસંવાદ છે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે। ખૂબ જ સરસ, ખૂબ જ જોરદાર રહ્યો, વિશાળ સંખ્યામાં આજે ઓડિટોરિયમ છે એ સંપૂર્ણપણે પેક અને સાથે સાથે મિની ઓડિટોરિયમમાં પણ અમે એનું લાઈવ અને પેસેજીસમાં પણ આ લાઈવ કરવું પડ્યું છે। આ ઉપરાંત અમે આ આખું સમગ્ર ઇવેન્ટને પણ લાઈવ કરેલું, ત્યારે એસ જયશંકરે જે પ્રશ્નોત્તરીના જવાબ આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે। સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતા છે એ એસ જયશંકરથી અભિભૂત છે। આપણે જોઈએ કે વિદેશ નીતિ અત્યાર સુધી બહુ લોકોને ખ્યાલ નહોતો, લોકોને ગૃહ મંત્રાલય, લોકોને સંરક્ષણ મંત્રાલયનો ખ્યાલ હોય, પણ વિદેશ મંત્રાલય એ કેવી રીતે કામ કરે છે એનો લોકોને બહુ એટલો રસ ના પડતો। આપણે જોયું છું કે છેલ્લા 4-5 વર્ષમાં ભારતની જે વિદેશ નીતિ સમગ્ર વિશ્વમાં એક પ્રભુત્વ ધરાવી રહી છે, ત્યારે લોકોનો ખૂબ જ મોટો ઉત્સાહ છે અને લોકો છે એ ખરેખર આજની આ જે ઇવેન્ટ છે એ ઇવેન્ટને માણશે અને ભારતની જે વૈશ્વિક નીતિ છે આ વૈશ્વિક નીતિ છે ભારતીય જનતા પાર્ટીની, ભારત દેશની, એ સમગ્ર નાગરિકોને એને ખરેખર એમને એક એના ઉપર ઇન્ફ્લુઅન્સ આવશે।